स्वागत है। विद्यार्थी मित्रों, आज अपने आ वीडियो की अंदर संक्षेपीकरण स्वदृष्टांत सीखवाना है। संक्षेपीकरण करवा माटे कई कई बाबत अगत्यनी छे, एक वीडियो भी अलग रहने मुझे छे, जो तुमने न जोयो हो तो जोई लेजो। हवे आपणे आ पेरेग्राफ शीखीए ए पहेला उपरनी केटली पायानी अगत्यनी बाबतो जे छे जे संक्षेपीकरण जवाब लखवा माटे जरूरी छे, दरेकने खबर होवी जोईए, एनी आपणे चर्चा करीए। तो सर्वप्रथम तमे ज्यारे परीक्षानी अंदर संक्षेपीकरणनो पेरेग्राफ लखो छो त्यारे एक बाबत खास ध्यान राखवानी छे कि तमे पेरेग्राफ लखता पहेला, जवाब लखता पहेला आखो पेरेग्राफ तमारे ध्यानथी वांचवानो छे। ए वांचा बाद तमारे एनी अंदर जे दृष्टांतो आप्या होय, जे कल्पनो के प्रतीको आप्या होय, जे अलंकारिक भाषा प्रयोजी होय, एने दूर करवानी छे। प्रथम वखत वांचो एटले तमने ख्याल आवी जशे कि आनी अंदर कई बाबत अगत्यनी छे। બીજી વખત વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આની અંદર જે કઈ કઈ દ્રષ્ટાંતો આપે છે એને દૂર કરવાના છે, અને તમે જ્યારે ત્રીજી વખત વાંચો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે કે આમાં કઈ કઈ બાબત અગત્યની છે। બીજી બાબત ખાસ યાદ રાખવાની છે કે તમે જ્યારે જવાબ લખો છો ત્યારે જે પેરેગ્રાફનો ભાવાર્થ છે, જે પેરેગ્રાફનો જે મુખ્ય વસ્તુ જે છે, વિષયવસ્તુ છે, એને તમારે ઓછા શબ્દોની અંદર ટૂંકમાં તમારા શબ્દોમાં રજૂ કરવાનું છે। યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમને કહું છું કે તમારે તમારા શબ્દોમાં રજૂ કરવાનું છે તો તમારો પેરેગ્રાફ, તમારો જે જવાબ છે ક્યારે ખોટો પડે। એક વસ્તુ ખાસ છે કે જે ભાવાર્થ છે એ જ તમારે તમારા જવાબમાં લખવાનું છે, તમારે બાકી બાબત લખવાની નથી, કોઈ દ્રષ્ટાંતનો ઉલ્લેખ કરવાનો નથી, બાબત તમે ખાસ યાદ રાખજો। બીજી બાબત પણ ખાસ યાદ રાખવાનું છે કે તમે જ્યારે જવાબ લખો છો ત્યારે એનું શીર્ષક પણ આપવું અગત્યનું છે। તો શીર્ષક આપવા માટે તમે આ પેરેગ્રાફમાંથી કોઈ પણ પેરેગ્રાફમાંથી એવા શબ્દોની પસંદગી કરો કે જે તમારા જવાબના અર્થ રૂપે હોય, એ શીર્ષકની અંદરથી જ જે આખા પેરેગ્રાફનો ભાવાર્થ જે છે એનું નિચોડ છે એ આવી જતો હોય, એ રીતનું તમારે શીર્ષક પસંદ કરવાનું છે। આ પેરેગ્રાફ આપણે આખો શીખીશું અને ત્યારબાદ આ શીર્ષક શા માટે પસંદ કરવામાં આવ્યું છે એની પણ આપણે ચર્ચા કરીશું। તો આપણે આ પેરેગ્રાફ વાંચીએ અને સર્વપ્રથમ તો સમજવા માટે પ્રયત્ન કરીએ। પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય છે, નીચેના ગદ્યકરણનું ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો। ભારત મારો દેશ છે અને ભારતની પ્રજામાંનો હું પણ એક છું, મને ભારત અને ભારત અને ભારતની પ્રજા, બે વખત લખે ગયું છે કરી નાખીએ, મને ભારત અને ભારતની પ્રજા અત્યંત પ્રિય છે, વિદેશ અને વિદેશી પ્રજા ગમે તેટલી મહાન સુઘડ કે સુંદર હોય પણ જેમ માતાને ન બદલાવી શકાય તેમ પોતાની માતૃભૂમિ તથા દેશવાસીઓને બદલાવી શકાય નહીં। માતૃભૂમિ અને દેશવાસીઓને તો ભાવ અને પ્રેમપૂર્વક વંદન જ કરવાના હોય, પણ જૂઠા વખાણ કરીને કે મિથ્યા બડાઈ મારીને હજારોથી છેતરાયેલાને વધુ છેતરવાના ન હોય। હવે આટલી બધી લીટી આપણે વાંચી તો આ લીટી ને સંક્ષેપમાં આ રીતે કરી શકાય કે આની અંદર શું કહેવા માંગુ છું, આટલી લીટી ની અંદર કે ભારતીય પ્રજાને વિદેશી પ્રજાની સરખામણી કરવામાં આવી છે, પણ અમે એમ કહેવા માંગુ છે કે આપણે ક્યારેય સરખામણી કરવાની જરૂર નથી, કારણ કે આપણે પોતે જ મહાન છે, ભલે લોકો ગમે તેટલા સુંદર હોય, સંસ્કારી હોય, સુગળ હોય, પણ એના લીધે આપણે આપણા ભારતીયનો ક્યારેય આપણે સ્વીકાર કરવાનો નથી, આપણા ભારત દેશના દેશવાસીઓનો ક્યારે આપણે તિરસ્કાર નથી કરવાનો, બરાબર। ભલે વિદેશી પ્રજા ગમે તેટલી સુંદર હોય, સુગઢ હોય, સંસ્કારી હોય, પણ આપણા માટે તો આપણો દેશ અને આપણા દેશના લોકો જ મહાન છે, ઉત્તમ છે, એટલે એ લોકોની સરખામણીમાં આપણે ક્યારે ઉતરતા નથી માનવાનું, અથવા તો આપણે આપણી પ્રજાનો ક્યારે તિરસ્કાર નથી કરવાનો, એનો ઉલ્લેખ આપણે આપણા જવાબમાં ઓછા શબ્દોમાં કરવાનો છે। હવે આપણે આગળ જોઈએ, પોતાની માતાના ચરણ વંદન કરનાર સુપુત્રનું કર્તવ્ય થઈ જાય છે કે પોતાની માતા રોમે રોમે બીમાર થઈ ગઈ હોય તો યોગ્ય ડોક્ટરને બોલાવી સાચું નિદાન કરાવે તથા સાચી દવા કરાવે, કડવી ગોળીઓ તથા જરૂર પડે તો નસ્તર કે ઓપરેશન પણ કરાવે, આ સાચી સમજણ વળી માતૃભક્તિ છે। તો અહીં શું કહેવા માંગુ છે કે આપણી જે માતૃભૂમિ જે છે એ માતૃભૂમિ એ માતા સમાન છે, બરાબર। તો આ માતા સમાન માતૃભૂમિની અંદર માનો કે ક્યાં કંઈ ખામી હોય, ખરાબી હોય, તો એને આપણે દૂર કરવાની છે, એના જે દુઃખ દર્દો જે છે એને દૂર કરવું એ આપણું પ્રથમ કર્તવ્ય છે। જેમ આપણે આપણી માનું રક્ષણ કરીએ છીએ તે જ રીતે આપણે આપણી
मातृभूमि रक्षण करने प्रथम कर्तव्य है। आप क्या विसरी जाविए नहीं तो ये बाबत की चर्चा अपने अहियात कर हजारों
માતાના ચરણ વંદન કરનાર સુપુત્રનો કર્તવ્ય થઈ જાય છે કે પોતાની માતા રોમે રોમે બીમાર થઈ ગઈ હોય તો યોગ્ય ડોક્ટરને બોલાવી સાચું નિદાન કરાવે તથા સાચી દવા કરાવે। કડવી ગોળીઓ તથા જરૂર પડે તો નસ્તર કે ઓપરેશન પણ કરાવે। આ સાચી સમજણ વડે માતૃભક્તિ છે। પરમ કૃપાળુ પરમેશ્વરને મારી તો હાર્દિક પ્રાર્થના છે કે મારો દેશ તથા મારી પ્રજા વધુને વધુ યોગ્ય શ્રદ્ધા સાથે વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, એનામાં રાષ્ટ્રીયતાની ભાવના પ્રગટે તથા પોતાના પ્રશ્નોને પોતાની મેળે હલ કરે, સ્વમાન તથા સન્માનપૂર્વકનું સ્થાન પ્રાપ્ત કરે। જવાબ જોઈએ, શીર્ષક છે માતૃભૂમિ પ્રત્યેનું કર્તવ્ય। વિદેશો અને વિદેશી પ્રજાઓની સરખામણીમાં આપણી માતૃભૂમિ અને આપણા દેશવાસીઓ ભલે કદાચ ઓછા મહાન સુંદર કે સુઘડ હોય તો પણ એમનો તિરસ્કાર ન થાય। બીજી બાજુ આપણી માતાતુલ્ય માતૃભૂમિના અને દેશવાસીઓના દુઃખ દર્દ પારખીને એ નાબૂદ કરવા માટે થાય એટલા પ્રયત્નો કરવા એ આપણું કર્તવ્ય છે। આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આપણા પ્રશ્નો આપણી મેળે જ ઉકેલવા પડશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સંક્ષિપ્તકરણનો વિડીયો પૂર્ણ કરીએ છીએ। ફરી વખત નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું। ત્યાં સુધી આપની રજા લો, આપનો આભાર।